ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને લીંબુ અને ફુદીનાનું શરબત અને વરિયાળી અને લીંબુનું શરબત કેવી રીતે બનાવવું એની રેસીપી કહીશ. તો ગરમીની સિઝનમાં આ ઠંડા ઠંડા શરબતો પીવાની બહુ જ મજા આવે છે અને બનાવવાના બહુ જ આસાન છે. તો તમે આ લીંબુ અને ફુદીનાનું શરબત અને બીજું વરિયાળી અને લીંબુના શરબતની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો લીંબુના અને વરિયાળીના શરબત બનાવવા માટે પહેલાં આપણે અહીંયા તકમરિયાને આપણે પલાળી દઈશું. તકમરિયા ઓપ્શનલ છે, જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ગરમીમાં તકમરિયા બહુ જ હેલ્ધી હોય છે, તો તમે જરૂરથી નાખજો. તો અડધો ટેબલસ્પૂન જેટલા મેં તકમરિયા લીધા અને એમાં અડધો કપથી થોડું ઉપર પાણી નાખી મિક્સ કરી આપણે 10 મિનિટ માટે એને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં તકમરિયા ફૂલીને રેડી થઈ જશે. અને એક મિક્સર જારમાં આપણે 1 કપ જેટલી ખાંડ લઈ પીસી લેશું. તમે એક સાથે વધારે ખાંડ લઈ પીસી અને સ્ટોર કરી શકો છો. જ્યારે તમારે શરબત બનાવવું હોય ત્યારે પીસેલા ખાંડથી શરબત એકદમ આસાનીથી બની જાય છે. તો મેં શુગરને પીસી લીધી છે. હવે આપણે એક બાઉલમાં 4 ટેબલસ્પૂન પીસેલી ખાંડ લઈ લેશું. તો આપણે પહેલા લીંબુ અને ફુદીનાનું શરબત બનાવીએ છીએ અને હું 2 ગ્લાસ બનાવી રહી છું. તો એમાં 4 ટેબલસ્પૂન પીસેલી ખાંડ શુગર લીધી છે. એમાં આપણે 2 લીંબુનો રસ નીચોવી દેશું. તો ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. તો મેં 2 મીડિયમ લીંબુ લીધા છે, બહુ મોટા બી નથી, બહુ નાના બી નથી. એને આપણે નીચોવી દેશું. તો એના બિયા ન જાય એ રીતે નીચોવાના, કારણ કે હું આમાં બ્લેન્ડર ફેરવવાની છું એટલે બિયા ન જાય એ રીતે તમારે નાખવાનું, નહીં તો શરબત છે એ કડવું થઈ જશે. 7 થી 8 ફુદીનાના પાન, મિન્ટ લીવ્સ. જો તમને ન ભાવતું હોય તો તમારે એકલું લીંબુનું શરબત બનાવવું હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. અને 1/4 ટીસ્પૂન મેં શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન સંચળ અને 1/4 ટીસ્પૂન મીઠું નાખી દેશું. અને 1/2 કપ જેટલું પાણી નાખી આપણે એને બ્લેન્ડરથી મિક્સ કરી દેશું. તો મિન્ટ લીવ્સ ફુદીનો છે એ સારી રીતે ક્રશ થઈ લીંબુના શરબતમાં એનો સારો એવો ટેસ્ટ આવી જશે. આ શરબતને આપણે ગાળીશું નહીં, આમને આમ જ પીશું. એટલે જ પહેલાં આપણે લીંબુના બિયા કાઢીને જ ધ્યાન રાખવાનું. હવે હું એમાં 1/2 કપ પાણી નાખી દઈશ અને આપણે બ્લેન્ડ કરી લેશું. તો સારી રીતે મેં મિક્સ કરી લીધું છે અને આપણું લીંબુ અને ફુદીનાનું શરબત તૈયાર થઈ ગયું છે. એમાં આપણે થોડા બરફના ટુકડા નાખી દઈશું અને સર્વિંગ ગ્લાસમાં આપણે પહેલાં તકમરિયા જે પલાળ્યા હતા એ નાખીશું. તો તમે જોઈ શકો છો તકમરિયા ફૂલી ગયા છે. તો હું 2 ટેબલસ્પૂન જેટલા તકમરિયા નાખી દઈશ. તમને જો વધારે ભાવતા હોય તો વધારે નાખી શકો છો. અને આપણે એમાં લીંબુનું શરબત નાખી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું લીંબુ અને ફુદીનાનું શરબત તૈયાર થઈ ગયું છે. હવે આપણે વરિયાળીનું શરબત બનાવશું. તો એના માટે મિક્સર જારમાં 1/4 કપ જેટલી વરિયાળી લેવાની. વરિયાળી સારી ક્વોલિટીની લેવાની અને એને પીસી અને એનો આવો પાવડર બનાવી લેવાનો. તો એકદમ ઝીણો પીસી પાવડર બનાવી લેવાનો. આ પાવડરને તમે બોટલમાં ભરી સ્ટોર કરી શકો છો. તો એને હું 1 બાઉલમાં કાઢી લઈશ. અને હવે આપણે 1 બાઉલમાં 4 ટેબલસ્પૂન પીસેલી શુગર ખાંડ, કે પછી તમારે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ લેવાની, એમાં આપણે 1/2 કપ જેટલું પાણી નાખી આપણી ખાંડને એકદમ સારી રીતે પીગાળી લેવાની છે. તો જો પાવડર આપણે ખાંડ વાપરી છે તો પણ આપણે એને એકદમ સારી રીતે ઓગાળી લેશું. તો આ રીતે હું 1 લીંબુનો રસ નીચોવી દઈશ. તો વરિયાળી સાથે લીંબુનો ટેસ્ટ એકદમ રિફ્રેશિંગ બહુ સારો લાગે છે. તો 1 લીંબુનો રસ મેં નીચોવી દીધો છે અને આપણે પાવડર સાકર છે ખાંડ છે એકદમ સારી રીતે પીગળી જાય એ રીતે આપણે એને આ રીતે મિક્સ કરી દેશું.
જો ખાંડ સારી રીતે પીગળેલી નહીં હોય અને વરિયાળી પાવડર આપણે નાખશું તો સરબત છે એ આપણું બ્રાઉન કથ્થઈ જેવું થઈ જશે, એટલે તમારે હંમેશા ખાંડને પહેલા સારી રીતે પીગળવા દેવાની, પછી જ તમારે એમાં વરિયાળી નાખવાની. તો મેં 1 કપ જેટલું પાણી નાખી દીધું છે અને સારી રીતે મિક્સ કરી ખાંડ હવે પીગળી ગઈ છે. તો સારી રીતે ખાંડ પીગળી ગઈ છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન વરિયાળીનો પાવડર નાખી દેશું અને મિક્સ કરી દેશું. અને હવે હું 1 કપ જેટલું ઠંડુ પાણી નાખી દઈશ અને થોડા આપણે બરફના ટુકડા નાખી દઈશું, તો એકદમ ઠંડુ ઠંડુ આપણું સરબત સારું રેડી થઈ જશે. અને આ સરબતમાં હું તકમરિયા નથી નાખી રહી, જો તમારે નાખવા હોય તો નાખવાના, અને આ સરબતને હું થોડું ગાળી લઈશ. તો આ રીતે આપણે સરબત થોડું થોડું નાખી ગળણીથી ગાળી લેશું, તો જે વરિયાળીનો ટેસ્ટ છે એ પાણીમાં સારી રીતે બેસી જાય છે. તો તમારે ઉપરથી તકમરિયા નાખવા હોય તો નાખી શકો છો, છોકરાઓને ભાવે ન ભાવે એટલે હું નથી નાખી રહી આમાં. ઉપરથી આપણે બરફના ટુકડા આઈસ ક્યુબ્સ નાખી દેશું. તો ઠંડુ ઠંડુ આપણું વરિયાળીનું સરબત અને ઠંડુ ઠંડુ આપણું લીંબુ અને ફુદીનાનું સરબત તૈયાર છે. તો તમે આ ગરમીઓના સિઝનમાં, ઉનાળામાં આ બે સરબતની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. બધા લોકોને બહુ જ ભાવશે. અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને લીંબુ અને ફુદીનાનું સરબત અને વરિયાળી અને લીંબુનું સરબતની રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.